हारी તાલુકાના બોરતવાડા ખાતે આજે સહકાર સંમેલન સાથે વિપુલ ચૌધરી દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં સમી હારીજ અને પાટણ એમ કુલ ત્રણ તાલુકાના સહકારના આગેવાનો તેમજ બોરતવાડા ગામના ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સંમેલન પહેલા સહકારના યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને આ શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ વિપુલ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અર્બુદા સેનાના કાર્યકરો તેમજ ત્રણ તાલુકાના પશુપાલકો સહકારના આગેવાનો તેમજ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે બોરતવાડા ગામે અત્યાર સુધીનું આ 32મું સંમેલન જે વિવિધ તાલુકાઓમાં યોજવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વિપુલ ચૌધરી સાથે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ખાસ હાજરી આપી હતી। સાથે વિપુલ ચૌધરી દ્વારા અમૂલ ડેરીના વહીવટીદારો પણ પ્રહાર પણ કરવામાં આવ્યો હતો, સાથે મંત્રી ઋષિકેશ પટેલનું નામ લીધા વગર તેને પણ પ્રહાર કર્યા હતા। સરકારોની દાનત સાફ નથી, નીતિઓ બેવડી છે, સૌરાષ્ટ્રને દાણ આપો વરસાદમાં तो ये बराबर महाराष्ट्र ने दुक्षाण में दाण आपो तो ये बराबर नहीं, एमा केस करवाना। नीति बेवड़ी ना चाले, आजे हारीज में चना ना थता होय तो एनी तपास तमारे करवी छे खरीदीनी, तो विसनगर में क्या मगफड़ी थाय छे त्यां तमारे तपास केम नथी करवी, कारण के ये खरीदी करवा वाला आजे तमारा राजना मंत्री छे। एटला माटे मंत्री पण जो पाणी वाला होत तो खेरालुना लोकोने बोर्ड ना परवा मारवा पड्या होत के पाणी नहीं तो मत नहीं। आवी बेवड़ी नीतिओ, शिक्षणनो पण व्यापार करवानो, सहकारनो पण व्यापार करवानो, बेवड़ी नीतिओ चाले नहीं। पारदर्शक कामकाज होवू जोईए। अमे इच्छीए के आजे नियामक मंडळनी वात होय, डेरीनी वात होय तो एक उपाध्यक्ष बदलीने तमारे बीजाने निमवा छे, परंतु नियामक मंडळनी रचना पूरी नथी करवी तो सहकारी क्षेत्र में नियामक मंडळनी संपूर्ण रचना न थाय अने उद्योगदारोनी तमे वर्णियो करो तो शुं अन्याय नथी। हारीज तालुकाना બોરતવાડા गामे દુક્ષાટ ડેરીના પૂર્વ ચેરમેન આદરણીય વિપુલભાઈની અધ્યક્ષતાની અંદર સહકાર સંમેલનનું આયોજન થયું, એની અંદર ઉપસ્થિત રહેવાનું થયું છે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા જે અગ્રણીઓ હોય એમને કોઈ ને કોઈ રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। એક સમય હતો કે વિના સહકાર નહીં ઉદ્ધાર, સહકારના લીધે આ રાજ્યના અને દેશના જે ગામડાઓ હતા, ગરીબ પ્રજા હતી, સેવાડાના બક્ષીપંચના લોકો હતા, એ સદ્ધર બન્યા છે। એનું એક જ કારણ છે કે રાજ્યની અંદર સહકારી તંત્ર મજબૂત હતું અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર દુક્ષાટા ડેરીના લીધે જે મહેસાણા જિલ્લાનો વિકાસ થયો છે, એમના ગામડાનો વિકાસ થયો છે, લોકો શિક્ષિત બન્યા છે, એ સહકારી તંત્રને આધીન છે। પરંતુ અત્યારે જે રીતે વિના સહકાર નહીં ઉદ્ધારનો સિદ્ધાંત હતો એ બદલી અને વિના સરકાર નહીં સહકાર એ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે, એનાથી ભાવિ પેઢીને મોટું નુકસાન થવાનું છે, સહકારી ક્ષેત્રને મોટું નુકસાન થવાનું છે, અને જે સહકારી ક્ષેત્રનું વેપારીકરણ થઈ રહ્યું છે, ખાનગીકરણ થઈ રહ્યું છે, એનાથી આ વિસ્તારના જે ગામડાના ગરીબ લોકો છે એમના અર્થતંત્ર ઉપર પણ ભારે અસર થવાની છે। એટલે આજે આ સંમેલનની અંદર અમે લોકોને જાગૃત થઈ અને સહકારી તંત્ર કઈ રીતે મજબૂત બને અને ખરેખર સહકારી તંત્રને જે મજબૂત બનાવવાના નેતાઓ છે, જે સહકારી પશુપાલન સાથે સંકળાયેલા છે, ખેતી સાથે સંકળાયેલા છે અને જે વેપારી નથી એવા લોકોને સાથ આપવા માટે આહવાન કર્યું છે।